જાફરાબાદના રહોસા જાફરાબાદના રોડ સાઇડ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થયેલો છે તેવી માહિતી ગુજરાત ટાઇમ્સ ન્યૂઝ ચેનલમાં પ્રકાશિત થઈ હતી. તાલુકા કક્ષાએથી શનિશ્વરા અને પ્રાથમિક કેન્દ્ર ટીબી મેડિકલ ઓફિસર ડોક્ટર ડીબી બદલાનિયા તથા તેમનો સ્ટાફ દ્વારા સ્થળ પર જઈ તાત્કાલિક આ બાયોમેડિકલ વેસ્ટ એક્ટ મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો. આ બાયોમેડિકલ વેસ્ટ કોઈ પ્રાઇવેટ ડોક્ટર કે અજાણા ઇસમો દ્વારા નિકાલ કરવામાં આવે છે તેવું જણાઈ આવેલ છે, તથા સ્થાનિક આગેવાનોને સાથે રાખીને આ બાબત કેટલી ગંભીર છે તે બાબતે વાકેફ કરેલ અને ત્યાં પંચ રોજ કામ કરવામાં આવેલ છે. આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જણાવેલ કે ભવિષ્યમાં ખાનગી ડોક્ટરો કે ઇસમો દ્વારા આવી રીતે જાહેરમાં હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ નિકાલ કરવામાં આવશે તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ 2016 અંતર્ગત જાહેર આરોગ્ય સાથે ચેડા કરવાના ગુના અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું. હવે ગઈકાલે આપણને રોહિસા જાફરાબાદ રોડ પર બાયોમેડિકલ વેસ્ટ એટલે કે દવાખાનામાંથી નીકળતા કચરા બાબતે માહિતી મળેલી, તો એ માહિતી મળ્યા અને તાત્કાલિક આજે આપણી ટીમને તાલુકા તરફથી મોકલી આપેલ અને એ જે કચરો છે એને તાત્કાલિક આપણે નિકાલ કરવા માટે આપણી ટીમને માહિતી આપેલ અને તાત્કાલિક જ એનો નિકાલ આપણે પીએચસી ટીમ્બી ખાતે કરી દીધેલો હતો. અને ત્યારબાદ ત્યાંના લોકલ આગેવાનો અને સરપંચ વગેરેને આપણે તમામ આગેવાનોને એકઠા કરી અને આ બાયોમેડિકલ વેસ્ટ જે છે દવાખાનામાંથી નીકળતો કચરો એ ક્યારેય જાહેર રસ્તા પર કોઈ ના નાખી શકે તે બાબતે સભાનતાપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. અને એક કચરો આપણને તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે કોઈ આપણે સરકારી સંસ્થાનો કચરો ન હતો, પરંતુ ત્યાંના કોઈ લોકલ પ્રાઇવેટ ડૉક્ટર અથવા કોઈ પણ પ્રેક્ટિશનર દ્વારા કચરો રસ્તા પર ફેંકવામાં આવ્યો હતો, જેનો યોગ્ય રીતે નિકાલ કરી દેવામાં આવેલો છે. અને હવે એક અમારા તરફથી ત્યાંના પ્રાઇવેટ ડૉક્ટરો કે જે પ્રેક્ટિસ કરતા હોય એને આપણે એક તાકીદ અને સૂચના આપીએ છીએ કે આ કચરો યોગ્ય રીતે નિકાલ કરવો અને રસ્તા ઉપર જો નિકાલ કરવામાં આવે તો રખડતા પ્રાણીઓ અથવા કોઈ પણ વ્યક્તિને એનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. અને કોઈ પણ વ્યક્તિ જો એ કચરો કરશે તો એક એના બાયોમેડિકલના બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ 2016ના નિયમ પ્રમાણે એમને સજાની પણ જોગવાઈ છે, ગંભીર સજા પણ થઈ શકે છે. તેથી દરેક ડૉક્ટરોએ પ્રાઇવેટ ડૉક્ટરોએ આ બાબતમાં ખાસ ધ્યાન રાખવા માટે નમ્ર વિનંતી સહ અરજી સહ તાકીદ કરીએ છીએ.